વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 ગણિત, સ્વાધ્યાય 1 સંખ્યા પદ્ધતિ, ગણિતની ટેક્સ્ટમાં પેજ નંબર 3, તમારી સ્ક્રીન પર ઉદાહરણ 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. એમાં પહેલું શું કહે છે? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. આપેલ વિધાન અસત્ય છે. શું કામ કહું છું? બરાબર, પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા ડબલ્યુ વડે દર્શાવાય, 0, 1, 2, 3, 4, 5 થી માંડીને અનંત સુધી, અને પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવાય, 1, 2, 3, 4, 5 અનંત સુધી. તમારી સામે ઉદાહરણ 1, નીચેના વિધાનો સત્ય કે અસત્ય છે, કારણ સહિત જવાબ આપો. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન અસત્ય છે, કારણ શૂન્ય પૂર્ણ છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. હું તમારી સામે સ્ક્રીનમાં મસ્ત દાખલો લઈને આવ્યો છું. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે, ખોટું. આપેલ વિધાન અસત્ય છે. બેટા, આવી રીતે જ લખવાનું છે. પૂર્ણ સંખ્યાને ડબલ્યુ કહેવાય, 0, 1, 2, 3, 4, 5, અને પ્રાકૃતિક સંખ્યાને એન કહેવાય, 1, 2, 3, 4, 5. તો આમાં શૂન્ય નથી ને, એટલે 2, 1 નથી. બરાબર. હવે બેટા, એન છે ને એ કેનો ડબલ્યુનો ઉપગણ છે. સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે તમારે ઉદાહરણ 1નું પહેલું છે લખવામાં સહેલું પડે. ગુડ. બીજું, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સમય સંખ્યા છે. આ વિધાન સત્ય છે, કારણ દરેક પૂર્ણાંક એમને એમ છેદના 1ના સ્વરૂપમાં લખાય, તેથી તે સમય સંખ્યા છે. હું તમારી સમક્ષ એનો જવાબ રજૂ કરું છું. હમણાં જ આપેલું વિધાન સત્ય છે. પૂર્ણાંક સંખ્યા ડબલ્યુ બરાબર 0, 1, 2, 3, 4, 5 વગેરે, અને સમય સંખ્યા બરાબર, સમય સંખ્યાને ક્યુ કહેવાય, એમાં અનંતથી માંડીને -3/4, -1, 0, 2/5, 3, 8, 11 વગેરે હોય. હવે જો બેટા, તમારી સામે સ્ક્રીનમાં બીજું એક્ઝામ્પલ, ઉદાહરણ 1નું. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે, ખરાની નિશાની. આપેલું વિધાન સત્ય છે. પૂર્ણાંક સંખ્યા ડબલ્યુ એટલે 0, 1, 2, 3, 4, 5 વગેરે, અને સમય સંખ્યા ક્યુ બરાબર અનંતથી માંડીને -3/4, -1, 0 પણ આવી ગયું, 2/5, 3 આવ્યા, એટલે આ તો આવી જ ગયા હોય, 8, 11 વગેરે. બરાબર છે. એટલે ડબલ્યુ છે એ ક્યુનો ઉપગણ છે. બરાબર છે. હવે અહીંયા જે પહેલું કીધું હતું કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે, બરાબર, ડબલ્યુ એનનો ઉપગણ નથી, એન ડબલ્યુનો ઉપગણ છે. હવે બેટા, એનું ત્રીજું છે. શું કહે છે બેટા? દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. બરાબર, ખોટું. આપેલું વિધાન અસત્ય છે. કેવી રીતે? બરાબર છે. તમારી સામે સ્ક્રીનમાં આપું છું બેટા, જરી ઉતાવળ ના કરો. સમય સંખ્યા છે અનંતથી -3/4, -1, 0, 2/5, 3, 8, 11 વગેરે, અને પૂર્ણાંક સંખ્યા બરાબર, જો પૂર્ણાંક છે, પૂર્ણ નહીં, પૂર્ણાંક, માઇનસ
અનંતથી માંડીને -3, -2, -1, 0, 1, 2, 3 વગેરે. જો બાળકો તમારી સ્ક્રીન ઉપર ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. ખોટું. આપેલું વિધાન અસત્ય. સમય સંખ્યા એટલે શું? આવી બધી આવે, -3/4, -1/0, 2/5, 3, 8, 8, અહીંયા 11/8, અને પૂર્ણાંક સંખ્યા એટલે તમામ પ્રકારની ઋણ, શૂન્ય અને તમામ પ્રકારની ધન. તો આમાં એવું ના, બરાબર છે. સામાન્ય રીતે સમય સંખ્યા એટલે ક્યુ, અને પૂર્ણાંક સંખ્યા, બરાબર, પૂર્ણાંક સંખ્યાને તમે કહો છો ઝેડ, બરાબર. ઝેડ છે એ ક્યુનો ઉપગણ છે. એ શું કહે છે? ક્યુ છે ઝેડનો ઉપગણ છે, બરાબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. એટલે ઉદાહરણ એક છે એ તમારું પૂર્ણ જાહેર થાય છે. હેલો, આગળ શું કહે છે એમાં ધ્યાન આપીએ. તમારી સ્ક્રીન ઉપર ઉદાહરણ બે. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. આ પ્રશ્નનો ઉકેલ ઓછામાં ઓછી બે રીતે વિચારાય. બે રીત આપી છે. તમને યાદ હશે કે તમે આર અને એસ વચ્ચેની 1 સમય સંખ્યા શોધવા માટે આર અને એસનો સરવાળો કરી 2 વડે ભાગો છો, એટલે R+S/2. આર અને એસની વચ્ચે હોય, આમ 3/2 1 અને 2ની વચ્ચે છે. આ પદ્ધતિથી આગળ વધો, તમને 1 અને 2 વચ્ચેની બીજી 4 સંખ્યા મળશે. આવી અન્ય 4 સંખ્યા સ્ક્રીન ઉપર છે, પરંતુ હું તમને ઉદાહરણ 2 શાંતિથી ભણાવીશ, કોઈ જાતની ઉતાવળ કરાવીશ નહીં. ધોરણ 9 ગણિત સ્વાધ્યાય 1 સંખ્યા પદ્ધતિ. ઉદાહરણ 2, 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. રીત બાળકો, બરાબર, તમારી સ્ક્રીન ઉપર સૌ પ્રથમ 1, 2નો સરવાળો છેદમાં 2 એટલે 3/2. સાંભળજો, આપેલું. હવે એનું બીજું, હવે 1 છે ને એને 3/2 સાથે સંબંધમાં લેવાનો. 1/3/2. આ બગડો લસા તરીકે આવે. 3/3, 2 × 2 એટલે 2 આવશે બાળકો. 2/3/2×2, 5/4, 5/4 એટલે 1.25. 1.25 1 અને 2ની વચ્ચે આવે. હવે જો બેટા, જેમ 1 સાથે 3/2નો સરવાળો આવ્યો ને, એવી રીતે 2 સાથે 2/3/2, 4/3, 2×2, 7/4, બરાબર. 7/4 3 પરિણામ થયા. ચોથું પરિણામ તમારી સ્ક્રીન ઉપર દર્શાવું. હવે 1 અને 2 આરે 3/2નો સરવાળો થઈ ગયો. હવે 1 અને 2નો 5/4 આરે 1/5/4/2, 4×4/5/2×4, 9/8, અને 5મું, જેમ 1 × 5/4 છે, 2/5/4/2, 4×2, 8/5, 2×4, 13/8. તો બાળકો, તમારી સ્ક્રીન ઉપર ઉદાહરણ 1ના 5એ 5 પરિણામો છે, તમે જોઈ શકો છો. ઉદાહરણ 1 સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો મેં તમને જુદા જુદા 5 ગુણાકાર આપેલા છે. ઓકે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો હું આગળ સમજાવું છું. આ જ ઉદાહરણ ફરી પાછું. પહેલાં શું કરવાનું? તો કે જે 2 સંખ્યા છે 1 અને 2 એનો સરવાળો કરીને 2 વડે ભાગવાનું. જે જવાબ આવ્યો એ 1ને ગુણશે, જે જવાબ આવ્યો એ 2ને ગુણશે, જે તમે અહીંયા જોયું. હવે આ જે જવાબ આવ્યો એ 1ને ગુણશે, આ જે જવાબ છે એ 2ને ગુણશે, એટલે 5 સમય સંખ્યાઓ થઈ ગઈ. આગળ મેં બીજી રીત પણ લીધી હશે, ચેક કરો. ઉતાવળ નથી કરવાની. બીજી રીતમાં બધાને સમજાઈ જાય. રીત 2, બીજી રીતમાં 1 જ સોપાનમાં 5 સમય સંખ્યા શોધાય. 5 સમય સંખ્યા શોધીએ એટલે 5/1, જે 1 હતો ને બરાબર 6,
છને છેદ તરીકે લ્યો, એક અને બેને છેદમાં છ હોય તેવી સમાન સંખ્યાના સ્વરૂપમાં લખાય. એક એટલે છના છેદમાં છ અને બે એટલે બારના છેદમાં છ. તેથી આપણે કહી શકીએ સાતના છેદમાં છ, આઠના છેદમાં છ, નવના છેદમાં છ, દસના છેદમાં છ, અગિયારના છેદમાં છ. કેવી રીતે? અથવાવાળી રીત. જરી પણ ઉતાવળ નથી કરવાની, ઉતાવળ કરનાર દંડાતા હોય. અથવા શું છે બેટા? એક, તમારે પાંચ સમય સંખ્યા જોઈએ ને, એટલે પાંચ લેવાના સરવાળામાં છના છેદમાં છ, પછી સાતના છેદમાં છ, આઠના છેદમાં છ, નવના છેદમાં છ, દસના છેદમાં છ. બરાબર, એક એક બે ત્રણ ચાર, આની વેલ્યુ તો એક છે, અને અગિયારના છેદમાં છ. તો આ છે, આ જે પાંચ સંખ્યાઓ તમને મળી, આ પાંચ સંખ્યાઓ બરાબર એક અને બેની વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ છે. સ્ક્રીનશોટ લઈ શકાય. એકડો હતો, પાંચ સમય સંખ્યા જોઈએ છે એટલે આ રીતના. આના પછીની સમય સંખ્યા, આના પછી બારના છેદમાં છ આવે એટલે બગડો થઈ જાય. એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ સ્ક્રીન ઉપર. હવે વધુ માહિતી નવા વિડીયોમાં સ્ક્રીનશોટ લઈ લ્યો હોય તો.